નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એટીડીઓનું પેપર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એટીડીઓ એટલે કે આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર જેમનું પેપર અઢાર બાર બે હજાર સોળના રોજ જે લેવાયેલું હતું એમનું પરફેક્ટ સોલ્યુશનનો ભાગ ત્રણ આજે જોવાના છીએ ભાગ એક અને બે ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો વાત કરીએ ભાગ ત્રણ વિશે હવે મિત્રો ભાગ ત્રણ માં આપણે એકસો એક નંબરના સવાલથી જોવાના છીએ ભાગ એક અને બે માં આપણે એક થી સો સવાલ જોઈ ચૂક્યા છીએ તો વાત કરીએ એકસો એક સવાલ ગૌરવવંતા ગુજરાતી જેનું નામ છે ચંદુલાલ માધવલાલ ત્રિવેદી અને સમયગાળો આપેલો છે ઓગણીસો છેતાલીસ દરમિયાન કયા રાજ્યના ગવર્નર એટલે કે રાજ્યપાલ તરીકે નીમવામાં આવ્યા હતા ઓપ્શન એ કર્ણાટક ઓપ્શન બી આંધ્ર ઓપ્શન સી ઓડિશા અને ઓપ્શન ડી તમિલનાડુ તો મિત્રો યાદ રાખજો રાજ્યપાલ તરીકે આવ્યા હતા કયા સમયગાળામાં તો પણ મિત્રો અહીંયા ધ્યાન રાખવા જેવું એ છે કે બીજું રાજ્ય છે પંજાબ હવે પંજાબના પણ પોતે રાજ્યપાલ રહી ચૂક્યા છે ક્યારથી ક્યાં સુધી તો કે ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો ત્રેપન અને ત્રીજું રાજ્ય છે આંધ્રપ્રદેશ એટલે કે એપી તો આંધ્રપ્રદેશના પણ પોતે રાજ્યપાલ રહી ચૂક્યા છે ઓગણીસો ત્રેપન થી ઓગણીસો સત્તાવન એટલે આમ છે એ મોટ ટોટલ ત્રણ રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે ક્યારેક એવો સવાલ પણ પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયા રાજ્યના રાજ્યપાલ ચંદુલાલ માધવલાલ ત્રિવેદી રહ્યા નથી ઓડિશા પંજાબ આંધ્રપ્રદેશ કે કર્ણાટક તો કર્ણાટકના રહ્યા નથી આવો પણ સવાલ બની શકે અને એનો સમયગાળો ઓડિશાનો કેટલો છે તો કે ભાઈ છેતાલીસ થી સુડતાલીસ પંજાબમાં સુડતાલીસ થી ત્રેપન અને આંધ્રપ્રદેશના ત્રેપન થી સત્તાવનના રાજ્યપાલ રહી ચૂક્યા છે અને એમનો જન્મ ક્યાં થયો છે તો કે કપડવંશમાં આ માધવલાલ છે ત્રિવેદી એનો જન્મ ક્યાં થયો હતો કપડવંશ જે ખેડામાં આવેલું છે તો ખેડામાં એમનો જન્મ થયો હતો તો આટલી માહિતી આપણે એમાં યાદ રાખીશું ઘડિયાળ એ વીસ ટકાના નફાથી અને ઘડિયાળ બી પચીસ ટકાના ખોટ વેચે છે તો આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે તો ઘડિયાળી બી ની કિંમત કેટલી હશે અથવા કિંમત શોધો એટલે કે એ અને બે ઘડિયાળ છે જેની સંયુક્ત કિંમત તેરસો રૂપિયા છે અને એ ઘડિયાળ છે એ પચીસ ટકાના ખોટથી વેચે છે તો બીની કિંમત શું હશે ખરીદ કિંમત એ આપણે જોવાની છે હવે મિત્રો તો કે ભાઈ વાત કરીએ એમાં એની મૂળ કિંમત વાત કરીએ તો પ્લસ નફો હશે ત્યારે જેની વેચાણ કિંમત થઈ હોય એની મૂળ કિંમત પ્લસ નફો ત્યારે વેચાણ કિંમત થાય બી માં વાત કરીએ તો કે ભાઈ ખોટ બરાબર શું થાય એ વેચાણ કિંમત થાય કે એમાં ખોટ ખાય છે પછી એની વેચાણ કિંમત હોય મૂળ કિંમત પ્લસ ખોટ એમાં છે ત્યારે એમની વેચાણ કિંમત આપેલી હોય હવે મિત્રો આમાંથી ઓપ્શન ઉપર ચાલીએ તો આપણે વધારે રહેશે સરળ રહેશે અને મિત્રો આપણે એ રીતના વિચારી શકીએ કે સામાન્ય રીતે આમાં વીસ ટકા નફા સાથેની વાત છે અને આમાં ખોટ છે એટલે કે એની કિંમત કરતાં બીની કિંમત કેવી હશે વધારે હશે હવે જો બીની કિંમત પાંચસો રૂપિયા લઈએ પાંચસો રૂપિયા લઈએ તો એની કિંમત કેટલી વધશે તો કે તેરસોમાંથી વાત કરીએ તો આઠસો રૂપિયા તો આમાં વીસ ટકા નફો ચડે તો એ ક્યારેય ભેગું થશે નહીં એટલે કે કિંમત આની વધી જશે હવે વાત કરીએ ઓપ્શન બી સાડા છસો સાડા છસો તો પણ પ્રશ્ન એ જ રહેશે હવે ધારી લઈએ કે ઓપ્શન સી વાત કરીએ તો કે એની કિંમત અને બીની કિંમત હવે બીની કિંમત આઠસો લઈએ તો વૈધી કેટલી તો કે પાંચસો રૂપિયા વૈધી હવે પાંચસોમાં વીસ ટકા વાત કરીએ તો કેટલા થાય સો તો કેટલા થશે સો એટલે એની કિંમત કેટલી થાય છસો અને આમાંથી કેટલા વાત કરીએ બસો રૂપિયા પચીસ ટકા ખોટ એટલે આઠસોના બસો એટલે કેટલા થશે બસો આઠસોના પચીસ ટકા એટલે બસો એટલે વાત કરીએ તો કેટલા મળે છે છસો તો આ રીતના બંનેની કિંમત કેટલી હશે છસો છસો એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે એટલે આમાં આપણે ધારી લઈએ તો એ આપણે સરળ બનશે મિત્રો તો આ રીતના આપણે લઈ શકે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે મિત્રો આ સિવાય આપણી ચેનલ ઉપર આગળની જે પરીક્ષાઓ લેવાઈ છે જેવી કોન્સ્ટેબલ બીએસઆઈ અને એટીઓના વન ટુ ભાગ એ પણ મૂકેલા છે તો એ પણ તમે પ્લે લિસ્ટના પેપર પ્લેલિસ્ટના પ્લે ઓલ્ડ પેપર પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો અને ત્યાંથી માહિતી મેળવી શકો છો વાત કરીએ પ્રશ્ન ત્રણ આ કુટેવ તમારે છોડી દેવાની છે કૃદંત ઓળખાવો આ કુટેવ તમારે છોડી દેવાની છે તો આમાં કયો ક્રુદંત વપરાયેલો છે તો આમાં છે એ વિદ્યર્થ વા વાને એટલે કે વાની છે કેવી છે છોડી દેવાની છે એટલે વિદ્યાર્થી કુદંત આવશે વર્તમાનમાં તો કે ત ય અને સંબંધકમાં ઈ અને ઈને તો આટલી આમાં છે એના પ્રત્યે હોય તો આ રીતના તમે એને ઓળખી શકો છો વિદ્યાર્થમાં વાને એ બધી છે એમ આવશે વિદ્યાર્થમાં આવશે વાત કરીએ પ્રશ્ન નંબર એકસો ચાર દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો તો મિત્રો આમાં છે કયો આવશે જવાબ બધા આવડતો જ હશે ઔરંગઝેબનો જન્મ થયો હતો તો કે જન્મ થયો હતો અને મિત્રો આ સવાલ છે આપને ઘણી વખત છે એ પૂછાઈ ચૂક્યો છે એટલે યાદ રાખીશું ઔરંગઝેબનો છે એ જન્મ થયો હતો હવે ઔરંગઝેબ છે એ પોતે સુન્ની અને શિયા એટલે કે સિયા મુસલમાન હતો સુન્ની મુસલમાન હતો અને આ સુની મુસલમાન આ સિવાય પોતે છે એ હિન્દુઓના પવિત્ર તહેવાર હોળી અને ધૂળેટી એમની પર પણ પ્રતિબંધ મૂક્યો હતો આ સિવાય પારસીઓનો તહેવાર નવરોજ એમની પણ ઉજવણી ઉપર પ્રતિબંધ મૂક્યો હતો આવી રીતના આ સિવાય મિત્રો એમણે જે નશાકારક જે પદાર્થો કહેવાય તો એમની ગાંજાની છે આ સિવાય રાજ્યમાં કહી શકાય દારૂબંધી એવું બધા પણ કાયદા પોતે લાવ્યો હતો નશાકારક પદાર્થો જે છે એમની ઉત્પાદન અથવા એની ખેતી પર પણ તેમણે શું કર્યો તો પ્રતિબંધ મૂક્યો હતો આવી કંઈક માહિતી હતી અને એમનું મૃત્યુ છે એ ક્યારે થયું હતું સત્તરસો સાતમાં એમનું મૃત્યુ થયું અને અહીંથી છે શું થાય છે તો કે મુગલ સત્તા મુગલ સત્તાનો અંતની શરૂઆત જ્યારથી એનું મૃત્યુ થાય છે પછીથી એમની પાછળના જે રાજાઓ છે એ કેવા આવે છે નિર્બળ આવે છે આથી એમની પાછળનું સત્તા છે એ કેવા થઈ જાય છે શાસન છે એ નિર્બળ થઈ જાય છે તો આવી કંઈક માહિતી આપણી યાદ રાખવાની છે કુતુબુદ્દીન મિત્રો કુતુબુદ્દીન બે છે કુતુબુદ્દીન અહમદ શાહ અને કુતુબુદ્દીન એબક એ દિલ્હીનો એક એબક આવશે અને અહમદ શાહ કોણ આવશે તો કે ગુજરાતના કુતુબુદ્દીન એમ જેણે કાંકરિયા તળાવ બંધાવ્યું હતું મહત્વનું છે એની વાત આપણે આગળના પેપરોમાં કરી ચૂક્યા છીએ આ સિવાય જહાંગીર જે કળા માટે ખૂબ જ જાણીતો હતો ચિત્રકલા એના સમયમાં ખૂબ જ વિકાસ પામી હતી આથી એના સમયને ચિત્રનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે પછી આવે છે અહમદ શાહ તો અહમદ શાહ બાદશાહ જેણે અમદાવાદ શાહેની સ્થાપના કરી હતી અહમદ શાહે છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારના રોજ તો આ બધી માહિતી જ્યારે ઇતિહાસના આપણે લેક્ચર જ્યારે વિડીયો આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું તો આમાં સાચો જવાબ કયો આવશે ઔરંગઝેબ એકસો પાંચમો સવાલ જોઈએ ચેન્જ ધ જેન્ડર તો એમાં જવાબ શું આવશે તો કે હેન્ડ એટલે આગળ જોઈએ એકસો છ શ્રેણી પૂર્ણ કરો હવે આ શ્રેણી છે એ થોડીક કન્ફ્યુઝન વાળી છે અથવા ઘણા મિત્રોને આમાં ખ્યાલ આવતો નથી કઈ રીતના શ્રેણી બની હોય છે તો જોઈએ અહીંયા બનાવીએ પાંચ સાત સત્તર તેતાલીસ નેવ્યાસી હવે આ શું આવશે એ આપણે જોવાનું છે તો હવે આમાં લોજિક લગાડીએ કે ભાઈ આમાં શું છે ડિફરન્ટ તો કે બાર આમાં કેટલાનો છે બાર આમાં છવ્વીસનો અને આમાં કેટલો છે તો કે છેતાલીસનો પણ આમાં કોઈ સિરીઝ જેવું લાગતો નથી પણ મિત્રો હવે ટ્વિસ્ટ અહીંથી શરૂ થાય છે તો કે અહીંયા જુઓ આ બંનેનો ડિફરન્ટ કેટલો છે ચૌદ છે આ બંનેનો વીસ તો અહીંયા કેટલો આવવો જોઈએ છવ્વીસ આવવો જોઈએ તો છવ્વીસ લાવવું હોય તો અહીંયા કેટલા મૂકવા પડે તો કે બોતેર મૂકવા પડે તો આ બેનો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે બોતેર ને એકસો એકસઠ જવાબ આપણો તો આમાં શ્રેણી કઈ રીતના છે એ મિત્રો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે ફરીથી એક વખત તો કે પાંચ પાંચ સત્તર તેતાલીસ નેવ્યાસી જેમાં આ બંનેનો ડિફરન્ટ બાર છવ્વીસ છેતાલીસ

તો હેતુઆાસ નો જવાબ શું આવશે તો કે સાચો જવાબ જોઈએ બે રૂપિયા પંચોતેર પૈસાના કેટલા ટકા દસ પૈસા થાય બે રૂપિયા પંચોતેર પૈસાના કેટલા ટકા દસ થાય તો આપણે બધા પૈસામાં ફેરવી લઈએ તો બસો પંચોતેર પૈસા ના ટકા કેટલા છે દસ પૈસા ફરીથી સમજો બે રૂપિયા પંચોતેર પૈસા છે તો એને આપણે પૈસામાં ફેરવી લઈએ તો બે રૂપિયા પંચોતેર પૈસાના એક્સ ટકા બરાબર કેટલા છે દસ હવે કિંમત મૂકતા જઈએ તો બસો પંચોતેર ગુણ્યા એક્સ છેદમાં સો બરાબર દસ હવે એક્સને આપણે કરતાં બનાવીએ તો કંઈક આ રીતના આપણું બનશે હજાર અને છેદમાં બસો પંચોતેર અને હવે આપણે પચીસ વડે ભાગ ચલાવીએ તો પચીસ અગિયાર અને પચીસ ચાલીસ તો આ રીતના ચાલીસના છેદમાં અગિયાર આવશે તો આપણે એને જો આ અપૂર્ણાંકમાં આપવો છે તો આપણે અપૂર્ણાંકમાં લેવો હોય તો અગિયાર તેરી તેત્રીસ ને વધ્યા સાત એટલે આપણો જવાબ શું આવશે ત્રણ સપ્તાહ સત્તરના છેદ સાતના છેદમાં અગિયાર એટલે કે આપણો આ રીતના જવાબ આવશે ત્રણ પૂર્ણાંક સાતના છેદમાં અગિયાર તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે ફરીથી એક વખત તો કે બસો પંચોતેરને શું કરી લઈશું તો કે ભાઈ બસ બે રૂપિયાને પૈસામાં ફેરવી લઈએ તો બસો પંચોતેરના એક્સ ટકા બરાબર સો તો પંચોતેર બસો પંચોતેર ગુણ્યા એક્સ છેદમાં સો ટકાવારી હંમેશા હોય એટલે છેદમાં કેટલા આવશે સો હવે આ સોનો ગુણાકાર આ બાજુ લઈએ એક્સને કરતાં બનાવીએ એટલે બસો પંચોતેર છેદમાં જશે અને ભાગ ઉડાડતા ત્રણ છેદ સાતના છેદમાં અગિયાર આવશે એકસો નવમો દાખલો જોઈએ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના કેરોસીનનું ડર્જન સોરી ડાયવર્ઝન અટકાવવા માટે મુકેલ પાર્ટલોટ પ્રોજેક્ટ ઓફ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઇન કેરોસીન યોજના હાલના કેટલા જિલ્લાઓમાં મૂકવાનું નક્કી કરવામાં આવેલું છે એ સમયનો કરંટનો સવાલ છે તો એ સમયે સાત જિલ્લામાં મૂકવામાં આવી હતી એકસો દસમાં પ્રશ્ન જોઈએ નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધો હવે નિપાત કેટલા છે કયા કયા છે તો કે ભાઈ પહેલા તો નિપાતની વાત કરીએ તો પેલો ભાર વાચક છે પછી સીમા વાચક છે અને લટકણીયા ચાર એમના પ્રકાર છે જેમાં ભાર જ તો પણ ય સીમા માત્ર ફક્ત કેવળ વિનય જી અને આમાં શું આવશે લટકણી ને કે એમ કે ખરું કે જો તમને આ બધા નિપાત આવડતા હોય તો તમે સરળતાથી કરી શકો જેમાં જોઈએ ભૂલચૂક માફ કરશો જી 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 કયો છે વિનય વાચક તો આપણો અહીંયા કયો એપો છે જી એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે મિત્રો ટૂંક જ સમયમાં આપણો નિપાતના સંપૂર્ણ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર આવશે અપલોડ કરવામાં આવશે અને એમાં ઘણા બધા એક્ઝામ્પલો પણ સમાવેશ કરવામાં આવશે જેથી કરીને આપને સરળતાથી ખ્યાલ આવે કે ભાઈ આમાંથી કઈ રીતના આપણે સવાલ પૂછાઈ શકીએ છે આગળ વાત કરીએ એકસો અગિયારમાં સવાલ નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે ગ્લોબલ વોર્મિંગ માટે એક જવાબદાર ગ્રીનહાઉસ ગેસ છે એવો જવાબ આપ્યો છે તો મિત્રો કયો આવશે તો કે એકસો અગિયારમાં એ જવાબ કાર્બન ડાયોક્સાઇડ કે જે ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે એકસો બારમો સવાલ જોઈએ યુઝ પ્રોપર કન્જક્શન હેમંત ટીપટોપ ઇન ટુ ધ રૂમ ખાલજી ગયા હેઝ સોલ્ડ ડિસ્ટર્બ ધ ક્લાસ તો આમાં જવાબ શું આવશે મિત્રો તો એકસો બારમાં આમાં કન્જક્શન લઈએ તો લાસ્ટ કંજક્શન આવશે કયું આવશે લેસ્ટ એલ એસ ટી એટલે જવાબ આપણો એ આપણો સાચો જવાબ થશે એકસો તેરમો સવાલ જોઈએ નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન બી રીડ ઓનલી એટલે રીડ મેમરી એટલે કે ખાલી આપણે એને વાંચી શકીએ છીએ અને આનું ફૂલ ફોર્મ શું થશે રેન્ડમ એક્સેસ મેમરી જેમાં આપણે વાંચી પણ શકીએ છીએ અને સુધારા પણ કરી શકીએ છીએ એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે એકસો ચૌદમાં જોઈએ જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવી હતી તો જિલ્લા આયોજન સમિતિની રચના ઓપ્શન બી ચુમ્મોતેરમો બંધારણીય સુધારા અંતર્ગત કરવામાં આવી હતી હવે આ તોતેરમો બંધારણીય સુધારો અને ચુમ્મોતેરની વાત કરીએ તો તોતેરમો અને ચુમ્મોતેરમાં કઈ સાલમાં આવ્યા હતા તો કે ઓગણીસો બાણુંના સાલમાં આવ્યા હતા આ સિવાય તો કે આ તોતેરમાં શું છે તો કે પંચાયતી રાજ સંબંધિત ભાગ ન ઉમેરવામાં આવ્યો હતો અને એમાં બસો તેતાલીસ જે અનુચ્છેદ છે એ અંતર્ગત એમાં પેટા અનુચ્છેદો ઉમેરવામાં આવી હતી અને અગિયારમી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી તોતેરમાં તેરમાં બંધારણીય સુધારામાં જ્યારે ચુમ્મોતેરમાં સુધારી બંધારણીય સુધારામાં તો કે તો નગરપાલિકાને આ જવાબ નગરપાલિકાને આધારિત છે અને એમાં ચુમ્મોતેરમાં બંધારણીય સુધારામાં ભાગ નવ એ સંબંધિત ઉધા ઉમેરવામાં આવી હતી અને બસો તેતાલીસની પેટા અનુચ્છેદો ઉમેરવામાં આવી હતી અને આ સિવાય બારમી અનુસૂચિ છે એ ચુમોતેરમાં બંધારણ સુધારવામાં ઉમેરવામાં આવી હતી આ સિવાય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેને આપણે ડીપીએસપી કહેતા હોય છે ડાયરેક્ટર સ્ટેટ ડીપી એસપી ડાયરેક્ટર ડાયરેક્ટર સ્ટેટ પ્રિન્સિપાલ એવું કંઈક એમનું ફૂલ ફોર્મ છે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો તો આ ભાગ ચાર રીતના વહીવટ ચલાવો એના નિયમો નિયમો સજેશન આપેલા છે તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપેલા છે અને આ આયોજન પંચ તો આ આયોજન પંચ જે હાલમાં કયા નામે ઓળખાય છે નીતિ આયોગ તરીકે ઓળખવામાં આવે છે આયોજન પંચનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો કે નીતિ આયોગ કરવામાં આવ્યું છે જે બે હજાર થી કરવામાં આવ્યું છે અવસાન પામેલા ક્રાંતિકારી નેતા ફ્રીડેલ ક્રાષ્ટો કયા દેશના હતા તો એ સમયનો કરંટનો સવાલ છે તો ઓપ્શન એ ક્યુબાના હતા ક્યાંના હતા ક્યુબાના હતા એકસો સવાલની વાત કરીએ તો કે ભાઈ દસ રૂપિયાના સિક્કાનું ઘનફળ કયા સૂત્રથી શોધાય તો દસ રૂપિયાના સિક્કાનું ઘનફળ હવે સિક્કો કેવો હોય મિત્રો તો સિક્કો છે એ નળાકાર હોય તો નળાકારનું સૂત્ર શું આવશે પાય આર એચ તો કે પાય આર આવશે પણ હવે સિક્કા ઉપર સિક્કા રીતના હોય તો શું આવશે એનું હાઈટ એટલે કે નળાકાર સિક્કાનું ઘનફળ શું થાય હવે દસ રૂપિયા હોય તો ભલે કોઈ પણ શીખવા આપ્યું હોય તો પણ આ રીતના આપણે લઈ શકાય તો પાય આર સ્કવેર એનો જવાબ આવશે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે એકસો સત્તરમાં જોઈએ કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર સોળની ભારતીય ટીમના કોચનું નામ શું હતું તો બે હજાર સત્તરના ભારતીય ટીમના કોચનું નામ હતું જસબીર સિંઘ ઓપ્શન સી આપણો સાચો જવાબ હતો એ સમયનો કરંટનો સવાલ હતો હવે આગળ વધીએ

પુત્ર હતો પછી ઘટો તો કે ભીમ અને એનો પુત્ર હતો યદુપતિ હવે યદુપતિ એટલે કોણ થાય શ્રી કૃષ્ણ પોતે થશે અને પરીક્ષિત કોણ હતો તો કે અભિમન્યુ અને ઉતરા એમનો પુત્ર હતો તો આમાં જવાબ શું આવશે પરીક્ષિત આવશે અને અહીંયા આપણે શું પૂછ્યું છે તો કોણ આવશે બ્રાઝિલની ફૂટબોલ ટીમના ખેલાડીને લઈને લામિયા એરલાઇન્સનું એક વિમાન તૂટી પડતા લગભગ પંચોતેર લોકો મોત થયા આ વિમાન ક્યાં તૂટી પડ્યું હતું તો એ સમયની વાત છે તો કે કોલંબિયામાં આ તૂટી પડ્યું હતું વાત કરીએ એકસો વીસમો સવાલ ચેન્જ ઇન ટુ પોઝિટિવ વોઇસ હુ ટાઇટ યુ ગ્રામર તો આમાં શું આવશે તો કે બાય હુમ વેર આર ટોઈટ ગ્રામર એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે એકસો એકવીસમાં જોઈએ ભાખરા નાંગલ ડેમ હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલો છે એટલે કે અહીંયા આપણે રાજ્ય નથી પૂછ્યું પણ અહીંયા એમનો વિસ્તાર પૂછી લીધો છે તો આમાં જવાબ આવશે બિલાસપુર કયો આવશે બિલાસપુર હવે આ ભાફરા નાગરની વાત કરીએ તો કે ભારતની સૌથી મોટી પરિયોજના છે એટલે કે ભારત આખાની સૌથી મોટી પરિયોજના છે અને ભારતનો બીજો એટલે કે બીજા ક્રમનો સૌથી ઊંચો ડેમ છે આ સિવાય થોડીક વાત કરીએ તો આ જે ભાખરા નાંગલ ડેમ છે એને લીધે જે સાગર સોરી સરોવર રચાય છે જેનું નામ છે ગુરુ ગોવિંદ સાગર ગુરુ ગોવિંદ સાગર અને આ કેવું છે તો કે મીઠા પાણીનું ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર તો આટલા સવાલ આપણે ભાખરા નાંગલ ડેમ વિશે યાદ રાખીશું ફરીથી ફરીથી જોઈએ તો કે ભાખરા નાંગલ ડેમ હિમાચલ પ્રદેશમાં આવેલો છે આ સિવાય બિલાસપુરમાં હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં આવેલો છે ભારતની સૌથી મોટી પરિયોજના છે આ સિવાય તો કે ભારતના બીજા ક્રમનો સૌથી ઊંચો ડેમ છે અને આને લીધે જે ભાખરા નાંગલ ડેમને લીધે જે સરોવર રચાય છે એનું નામ શું છે ગુરુ ગોવિંદ સાગર સરોવર છે અને જે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું હવે એકસો બાવીસમાં માં આપણે જોડકા પૂછેલા છે તો જોઈએ પહેલો સવાલ છે એમાં એ વિભાગ આપ્યો છે પૂર્વજનાર્દ વર્તનવાદ તો આ છે કોણે કીધેલો છે તો એમાં વાત કરીએ કે ભાઈ એમાં એ કીધેલું છે અન્ય હકલ એટલે કે બી આમાં જે બીજો બી છે એટલે કે બીજું છે એણે કીધું બીજું જોઈએ ભારતીય આયુર્વેદાચાર્ય જે જનીન વિદ્યાનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા હતા એ કોણ હતા તો એની વાત કરીએ તો એ હતા ચરક એટલે બીજામાં આવશે એક અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુનો દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે એવું કોણે કીધું હતું તો એવું કીધું તું રોબર્ટ બોયલે કીધું હતું કોણે કીધું હતું રોબર્ટ બોયલે અને સ્થિતિસ્થાપકના અને વિરૂપણ બળ વચ્ચેનો ઉચ્ચ સંબંધ દર્શાવતો નિયમ એણે કોણ કીધો તો રોબર્ટ હું કે આપ્યો તો આટલી આ રીતના આપણો ઝોડકા આવશે એટલે જવાબ આપણો શું થશે મિત્રો તો કે જવાબ આપણો સી આપણો જવાબ આવશે એકસો ત્રેવીસમાં જોઈએ એક શહેરમાં ધરતી કપને કારણે પાંચ વ્યક્તિ મરી ગઈ દસ લોકો શહેર છોડીને જતા રહે હવે શહેરમાં ચોત્રીસ હજાર બસો લોકો રહે છે તો ધરતીકપ પહેલાં શહેરમાં કેટલી વસ્તી હશે હવે સમજો મિત્રો અહીંયા એ સમયે થોડીક સવાલમાં ભૂલ હતી જો અહીંયા વધારેલા વધેલા દસ વધેલા દસ ટકા લોકો શહેર છોડીને જતા રહે છે જો એ રીતના કરે તો આ સેટ થાય છે નહીં ત્યારે એમ કહી શકાય થોડીક ભૂલ હતી તો જોઈએ આપણે તો કે અત્યારે સો ટકા ગણી લઈએ હવે સો ટકા વસ્તી હતી એમાંથી શું થયું તો કે પાંચ ટકા મરી ગઈ પછી તો કે એમાંથી પંચાણું ટકા વી ટકા સમજો પંચાણું ના કીધા છે તો પંચાણું ના કેટલા થશે તો કે પંચ્યાસી પાંચ ટકા થશે કેટલા થશે પંચ્યાસી પોઈન્ટ પાંચ હવે ઘણા મિત્રોની ભૂલ અહીંયા જ હોય છે પણ આપણે પંચાણું માંથી કીધા હતા તો પંચાણું નો એટલે કે એના દસ ટકા થાય નવ પોઈન્ટ પાંચ તો કેટલા થશે તો કેટલા છે બસો છે તો સો એ કેટલા તો આ રીતના આપણે राशि મૂકીને લઈએ તો આપણો જવાબ શું આવશે મિત્રો તો કે ચાલીસ હજાર આપણો જવાબ આવશે ઓપ્શન એ આપણો જવાબ આવશે ફરીથી એક વખત જોઈએ તો કે ભાઈ સો ટકા વસ્તી હતી એમાં પાંચ ટકા મરી ગઈ તો વધી કેટલી તો કે પંચાણું ટકા હવે એમાંથી દસ ટકા જતી રહે તો કેટલી પંચ્યાસી પોઈન્ટ પાંચ ટકા અહીંયા ભૂલ ના થવી જોઈએ મિત્રો નહીં આપણો જવાબ ખોટો પડી શકે વાત કરીએ એકસો ચોવીસમાં કાન તળે કાઢી નાખવું રૂઢિપ્રયોગનો અર્થ આપો તો કાન તળે કાઢી નાખવું એમાં ઓપ્શન એ ઠપકો આપવો ઓપ્શન બી કાન વડે ધ્યાનથી સાંભળવું ઓપ્શન સી કાન બહેરા થઈ જવા અને ઓપ્શન ડી કોઈ વાત પર લક્ષ ના આપવું તો આમાં એકસો ચોવીસમાં આવશે ડી કાન તળે કાઢી નાખવું તો એમાં શું થશે તો કે કોઈ વાત ઉપર લક્ષ આપવું નહીં ધ્યાન ના આપવું મિત્રો આ સિવાય આપણી ચેનલના જે ગુજરાતી વ્યાકરણનું પ્લેલિસ્ટ છે એમાં રૂઢિપ્રયોગના પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે તો એ પણ તમે જોઈ શકો છો અને તમને પરીક્ષાલક્ષી ઉપયોગી બની શકે છે વાત કરીએ એકસો પચીસ માં નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પમાંથી લેખન રૂઢિ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય લખો જેમાં આપેલું છે હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીવો તો આમાં શું શુદ્ધ કરવાનું છે આપણે છે તો આમાં આપણે વાક્ય શબ્દો ફેરવીએ તો હંમેશા ગાયનું શુદ્ધ દૂધ પીવો એટલે જવાબ આપણો બી આવશે એકસો છવ્વીસ માં વાત કરીએ નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકારનું છે તો વ્યતિરેક અલંકાર છે એની વાત કરીએ તો એમાં કયું આવશે તો કે ઓપ્શન એ મેરુ રે ડગે ડગે જેના પાનબાઈ હવે આ પંક્તિ પેલા તો કોની છે તો કે ગંગા સતીની છે અને જે એમની પાનબાઈ એમને ઉદ્દેશીને એમણે લખેલા છે તો આ જેનો જન્મ છે એટલે કે તેઓ ક્યાંના હતા સમઢિયાળાના હતા અને આ સિવાય એક વાત કરીએ તો કે એને ગુજરાતના સૌરાષ્ટ્ર સોરી સૌરાષ્ટ્રના

આપણો સાચો જવાબ થશે હવે વાત કરીએ એકસો અઠ્યાવીસ મો સવાલ સુરેન્દ્રનગર જિલ્લા ને કયા જિલ્લાની હદ પરસતી નથી મિત્રો આ ગૌણ સેવા પસંદગી મંડળના એમ કહી શકાય ફેવરિટ સવાલ છે જે કોઈ પણ પરીક્ષા હોય એમાં બેથી ત્રણ તાલુકાના હોય અને બેથી ત્રણ સવાલ આવા કંઈક હોય છે કે સ્પર્શ જિલ્લાની સરહદને અડે છે અથવા અડતી નથી તો વાત કરીએ તો કે કયા અડતી નથી તો કે ભાઈ અમદાવાદ અડે છે બોટાદ અડે છે અને મોરબી અડે છે તો અમરેલી અડતો નથી તો આ સિવાય કયા કયા જિલ્લાની અડે છે એની વાત કરીએ સુરેન્દ્રનગરમાં તો કે સુરેન્દ્રનગરમાં મોરબી આવી ગયું પછી તો કે રાજકોટની અડે છે બોટાદની અડે છે અમદાવાદની અડે છે મહેસાણાની અડે છે પાટણની અડે છે તો આ સિવાય કચ્છની અડે છે આટલી આટલા જિલ્લાની સરહદ એટલે કે મોરબી અમદાવાદ બોટાદ રાજકોટ મહેસાણા પાટણ અને કચ્છ આટલા જિલ્લાની સરહદ અડે છે આ સિવાય અમદાવાદની વાત કરીએ મિત્રો અમદાવાદ એ પૂછે તો અમદાવાદ જોઈ લઈએ તો કે અમદાવાદમાં તો કે સુરેન્દ્રનગરની અડી છે બોટાદ ભાવનગર આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા તો આટલાને જિલ્લાની સરહદ અડે છે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં છે એ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર અને બોટાદને અડે છે તો આટલી જિલ્લામાં સરહદ અડે છે અને બોટાદની વાત કરી દઈએ તો બોટાદમાં સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર અને અમદાવાદ આટલા જિલ્લાને સરહદ અડે છે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું અને મિત્રો આ સિવાય મોરબીની વાત આમાંથી સવાલ આપણે કઈ રીતના પૂછાતો હોય છે કે મોરબી જિલ્લો છે કયા જિલ્લામાંથી અલગ પડ્યો છે તો જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે મોરબી જિલ્લો છે એ કયા જિલ્લાઓમાંથી અલગ પડ્યો છે એ જિલ્લાના નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે વાત કરીએ એકસો સવાલ નીચે આપેલ સંખ્યામાંથી સોરી આપેલ સંખ્યા સમૂહ જેવો સંખ્યા સમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો તો અહીંયા કઈ રીતના આપ્યો છે છ નો વર્ગ છત્રીસ અને અહીંયા ઊંધું કરી દીધું છે એટલે કે ત્રેસઠ આ રીતના લીધું છે હવે સાતનો નો વર્ગ ઓગણપચાસ પણ અહીંયા ઊંધું કર્યું નથી એટલે આ જવાબ આવશે નહીં નવનો નેવે નેવે એક્યાસી થાય તો અહીંયા તો આ વર્ગ જ નથી પછી તો કે અગિયારનો વર્ગ એકસો અગિયાર તો અહીંયા એનું ઊંધું કર્યું નથી આઠનો વર્ગ ચોસઠ અને ચોસઠનું ઊંધું કરીએ તો કેટલા થાય છેતાલીસ એટલે આપણો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે એકસો ત્રીસમો સવાલ જોઈએ ધરતી કપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબા ગાળાનો ઉપાય કયો ગણાય છે તો એમાં જવાબ આવશે ઓપ્શન સી પ્રૂફ મકાનો અને રહેઠાણોનું બાંધકામ એટલે આપણો સાચો જવાબ શું થશે સી આપણો સાચો જવાબ થશે એકસો એકત્રીસની ની વાત કરીએ તો કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્લ્ડ જેનેટાઈઝ તો એમાં વાત કરીએ જેનેટ્રાઇઝ એટલે એનું શું થાય તો કે પેઢી પેઢીઓ તો એમાં આવશે કન્ટેમ એનો સાચો સ્પેલિંગ આવશે બત્રીસ માં જોઈએ ગુજરાત રાજ્ય દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે વધારાના સાધનનો ઓજારો આપવા માટે કઈ યોજના અમલમાં આવેલ જ છે તો એના માટે જવાબ આવશે આપણો સી આઈ એન ડી એકત્રીસ માનવ કલ્યાણ યોજના આનો જવાબ આવશે મિત્રો આ સિવાય આ બધી જ યોજનાઓ વિશે આપણે યોજના જે છે એમના એમની પ્લેલિસ્ટમાં આપેલી છે અમુક ટકા અને આપણે અમુક સમય સમયાંતરે નવી નવી યોજનાઓ પણ મૂકતા રહીશું વાત કરીએ તડપદા શબ્દો અને તેના શિષ્ટ રૂપોની વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી એટલે કે કઈ જોડ સાચી નથી એ આપણે જોવાની છે જેમાં ગલઠેરા તો ઝૂપડા હકડેઠાટ તો ભરચક ફાટ તો પોટકું અને બકાલો તો શાકભાજી કઈ ખોટી છે તો કે એ ખોટી છે બાકીના બધા કેવા જોડકા કેવી છે સાચા છે મિત્રો આપણી ચેનલના જે ગુજરાતી વ્યાકરણનું પ્લેલિસ્ટ છે ત્યાં તળપડતા શબ્દોના ઘણા બધા ભાગ આપેલા છે જે પરીક્ષામાં અમુક આગળ પૂછાઈ ચૂક્યા છે અને પૂછાવા લાયક છે એ પણ આપણે મૂકેલા છે તો ત્યાં જઈને તમે વધારે જે છે એ માહિતી લઈ શકો છો એકસો ચોત્રીસમાં જોઈએ વિદેશી ચલણ ચલણોનો સંગ્રહ માટે દાણ ચોરીની પ્રવૃત્તિને અટકાવવા કાયદો સીઓ ઇ એફ પો પી એસ એ નું પૂરું નામ જણાવો તો કયું છે તો આવશે કન્વર્સેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રોવેશનલ પ્રોવેશન ઓફ સુમિગ્ની લીંગ એક્ટિવિટિસ સ્મગ્લીંગ સોરી મિત્રો સ્મગ્લીંગ એક્ટિવિટિસ એટલે આપણો આમાં ઓપ્શન સી આપણો જવાબ આવશે એકસો પાંત્રીસમાં જોઈએ ખાલજી ગયા ટુ ધ મેચ ધ સ્ટુડન્ટ્સ વેર હેપી હેવ પ્લસ બીનનો ઉપયોગ કરીએ તો જવાબ શું આવશે મિત્રો એકસો પાંત્રીસમાં બી હેવિંગ વોન અને મિત્રો એક વસ્તુ અહીં શોર્ટકટમાં યાદ રાખવી કે જ્યારે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય ત્યારે હંમેશા આઈએનજી પદવાળું હોય ત્યારે વધારે પડતું એ આવતું હોય છે તો એ આપણે ધ્યાન રાખીશું ઘણા એમ મિત્રો એમ કહેતા હોય કે અહીંયા વિન છે અને અહીંયા હોન છે બંને આઈએનજી વાળા છે પણ અહીંયા વેર છે ભૂતકાળનો રૂપ છે તો અહીંયા શું બનશે હોન બનશે તો આટલી આ રીતના તમે સરળતાથી જો થોડું ઘણી તમને ઉપરછલું નોલેજ હોય તો તમે સરળતાથી જવાબ લખી શકતા હોય છે એકસો છત્રીસમાં જોઈએ રાષ્ટ્રપતિ મહા સોરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશીર્વાદથી આરંભાયેલી ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપના નામ જણાવો તો આ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી કનૈયાલાલ મુનશીએ કરી હતી કમા મુનશી અને એનું ઉપનામ શું છે ઘનશ્યામ એમનું ઉપનામ છે તો આ સંસ્થાની સ્થાપના કરી હતી અને આ સંસ્થા દ્વારા છે એ નવનીત સમર્પણ નામનું સામાયિક છે ચલાવવામાં આવે છે એટલે નવનીત સામય નવનીત સમર્પણ છે એ સામાયિક કોના દ્વારા ચલાવવામાં આવે છે એવો સવાલ કદાચ આપણે પૂછાય તો આપણે ધ્યાન રાખીશું નવનીત સમર્પણ છે એ કોના દ્વારા ચલાવવામાં આવે છે તો કે ભાઈ ગુજરાત સોરી ભારતીય વિદ્યા ભવન દ્વારા આ સિવાય મિત્રો આ છે કમા મુનશી છે એમના આપણે ત્રણ ભાગ એકથી ત્રણ ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ તો તમે ગુજરાતી સાહિત્યના પ્લે લિસ્ટમાં જઈને તમે આ સંપૂર્ણ માહિતી કનૈયાલાલ માણેકલાલ મુનશી વિશે લઈ શકો છો આગળ વાત કરીએ એકસો સાડત્રીસમાં સવાલ જનીન બેંકના ઉપયોગમાં ઉપયોગ માણસે નીચેનામાંથી શાના માટે કર્યો હતો ઓપ્શન એ ખેતીવાડી ઓપ્શન બી પશુપાલન ઓપ્શન સી મત્સ્ય ઉદ્યોગ અને

એકસો ઓગણચાલીસ માં જોઈએ કર્ણાટકના પ્રચલિત લોક નૃત્યનું નામ જણાવો તો કર્ણાટકનું પ્રચલિત છે અને આ પરંપરાગત ભારતીય થિયેટર પદ્ધતિ થિયેટર ફોર્મમાં વિકસાવવામાં આવી છે તે ભક્તિ ચળવળના સમયમાં શરૂઆત થઈ હતી આ યક્ષગાનની શરૂઆત ક્યારે થઈ હતી તો કે જે ભારતમાં ભક્તિ ચળવળ ચાલુ હતી તે સમયગાળા દરમિયાન તે શોધો બીવું તો બીક ઓપ્શન બી સડવું તો સડો ઓપ્શન સી શોભવું તો શોભા અને ઓપ્શન ડી વળગવું તો વાળગેલું તો આમાંથી કઈ જોડ ખોટી છે તો જોતા જ ખ્યાલ આવી જાય છે કે ઓપ્શન ડી એ જોડ ખોટી છે બાકી બધી કેવી છે સાચી છે એકસો સવાલ જોઈએ જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે તો જિલ્લા આયોજન મંડળને એ જિલ્લા આયોજન સમિતિ ઓપ્શન બી તાલુકા આયોજન સમિતિ અને ઓપ્શન સી વહીવટી આયોજન સમિતિ તો કઈ મદદ કરે છે તો કે ભાઈ બી અને સી એટલે કે તાલુકા આયોજન સમિતિ અને વહીવટી આયોજન સમિતિ એ જિલ્લા આયોજન મંડળને સમ મદદ કરે છે

બે સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો આપ્યો છે તો કે ચોવીસ જેમ ચોવીસ છે તો મોટી સંખ્યા કઈ હવે સમજો મિત્રો તો કે કે છે એટલે ડિફરન્ટ કેટલો છે બેનો અને તફાવત કેટલો છે તો બે ચોવીસ તો એક કેટલા થાય બાર તો આ રીતના પણ શક કરી શકો તો કે એકના બાર હોય તો તેરના ના કેટલા થાય એટલે કે તેર ગુણ્યા બાર કરો એટલે આપણો જવાબ મળી જાય એટલે કે એકસો છપ્પન પહેલો થશે એકસો છપ્પન એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે હવે આપણે આ તો મોટી સંખ્યાની વાત કરી હવે મિત્રો નાની સંખ્યા કઈ આવશે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે એકસો તેતાલીસમાં જવાબ શું આવશે નાની સંખ્યા અહીંયા નાની સંખ્યા કઈ આવશે તો આમાં એક ના બાર તો અગિયાર ના કેટલા એ રીતના તમારે લઈને કરી શકો છો વાત કરીએ એકસો ચુમ્માલીસ સવાલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો એમાં આવશે મહેસાણા મહીસાગર અરવલ્લી કે ગાંધીનગર તો કોની સ્પર્શતી નથી હદ તો કે મહીસાગરની સ્પર્શતી નથી ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે મિત્રો આગળ જ હમણાં આપણે જોઈ ગયા એ રીતના વાત કરી એ રીતના પણ તમે કરી શકો છતાંય આપણે જોઈ લઈએ બધા સાબરકાંઠાને તો કે બનેસકાંઠા એટલે કે બીકે મહેસાણા પછી ગાંધીનગર અરવલ્લી આ બધી સરહદ અડે છે મહેસાણાની વાત કરીએ તો કે મહેસાણામાં બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગર અને સાબરકાંઠા આટલાની સરહદ અડે છે અરવલ્લીની વાત કરીએ તો કે સાબરકાંઠા ગાંધીનગર ખેડા અને મહીસાગર એટલાની સરહદ અડે છે પછી તો કે ગાંધીનગરની વાત કરીએ તો કે ગાંધીનગરમાં સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ખેડા અને અરવલ્લી તો આટલાની સરહદ અડતી નથી હવે મિત્રો આ મહીસાગર જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે 144 ચુમ્માલીસમાં જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે મહીસાગર જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે છે

સ્વરાજ્યની સંસ્થાનો પાયો કોને નાખ્યો હતો તો આધુનિક સ્થાનિક સ્વરાજ્ય નાખ્યો હતો એકસો સુડતાલીસ સવાલ જોઈએ તો કે રૂપિયા છત્રીસો વીસ માં એબીસી એબીસી વચ્ચે ત્રણ જેમ ત્રણ ના ચાર જેમ પાંચ છેદમાં ત્રણ ના પાંચ જેમ પાંચના છેદમાં ત્રણના પ્રમાણમાં વેચતા બીને કેટલા રૂપિયા મળશે તો મિત્રો આ રીતના કંઈક આપ્યું છે તો કે એ ત્રણના છેદમાં ચાર બી ત્રણના છેદમાં પાંચ અને સી પાંચના છેદમાં ત્રણ હવે જો મિત્રો જામ આમ કરવું હોય તો આપણે છેદ છે એ શું કરવા પડે સરખા કરવા પડે એટલે લસા કેટલો આવશે તો કે સાઠ આવશે તો એમાં ઉપર પ્રમાણે પ્રમાણ ગણતરી કરીએ તો પાંચ પિસ્તાલીસ જેમ છત્રીસ જેમ સો આવું કંઈક આપણો જવાબ થશે તો હવે મિત્રો આપણે થઈ ગયું છે ખ્યાલ આવી ગયો છે તો હવે રકમ લઈએ તો કે છત્રીસો વીસ અને આનો કયો જોઈએ છે બીજો એટલે કે ગુણ્યા છત્રીસ અને છેદમાં કેટલા લેવાના તો કે એકસો એક્યાસી તો આ રીતના આપણે જવાબ લઈ શકાય તો આપણો જવાબ શું આવશે તો કે આપણો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે સાતસો વીસ આપણો જવાબ આવશે તો આ રીતના આપણે બીની પણ ગોતી શકીએ અને મિત્રો આવી રીતના એની પણ ગોતી શકાય અને બીની ની પણ ગોતી શકાય એ તમે જાતે પ્રયત્ન કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે એની કઈ રીતના આવશે અને બીની સીની કઈ આવશે તો આ બીની કેટલી આવશે મિત્રો તો કે સાતસો વીસ રૂપિયા એટલે કે ડી આપણો સાચો જવાબ થશે જો મિત્રો ફરીથી એક વખત તો કે આ જે આ પ્રમાણમાં આપ્યું છે તો કે હંમેશા જ્યારે ગુણોત્તર લેવો હોય ત્યારે છેદ કેવા હોવા જોઈએ સરખા તો સાઠ વડે આપણે કરીએ લસા લઈએ તો આખું સ્ટેપ છે આપણે મેં શોર્ટમાં લઈ લીધું છે તો પિસ્તાલીસ જેમ છત્રીસ જેમ સો વધે છે હવે તો કે ટોટલ કેટલો થાય એકસો એક્યાસી અને જેની જોઈતી હોય એના ગુણાકાર છત્રીસ લઈએ તો આ રીતના આપણે ભાગ ઉડાડતા કેટલો વધશે સાતસો વીસ અને એ અને સીની તમારે જાતે છે એ સોલ્વ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે એકસો અડતાલીસમાં જોઈએ કાશીમાં કાબરી પાછળ દોડ્યા આપેલ વાક્યમાં ભાવે ભાવે પ્રયોગનો પરિવર્તન કરો તો તો પ્રયોગમાં જોઈએ કાબરી પાછળ દોડાયું એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે આ સિવાય કર્તરી અને કર્મણી પણ આવતા હોય છે તો એ પણ આપણે કરતરી કર્મણી અને ભાવે પ્રયોગમાં શું ફેર તફાવત છે એ આપણે ગુજરાતીનો એક અલગથી વિડીયો બનાવીને ત્યારે આપણે જેમાં ચર્ચા કરીશું એકસો ઓગણપચાસનો સવાલ જોઈએ રાજ્ય સરકાર રાજ્ય સરકાર ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલ કારીગરોના સમૂહના વિકાસ માટે કઈ યોજના મૂકવામાં આવી છે તો એના માટે એન આઈ ડી બત્રીસ ક્લસ્ટર ડેવલપમેન્ટ યોજના મૂકવામાં આવી છે એટલે ડી આપણો સાચો જવાબ થશે એકસો પચાસમો સવાલ જોઈએ અને આ પેપરનો છેલ્લો સવાલ જોઈએ ફૂટ

તો મિત્રો અહીંયા આપણે એટીડીઓનું આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર જેમનું પેપર છે સંપૂર્ણ સોલ્યુશન ત્રણ ભાગમાં આપણે અહીંયા આખા પેપરનું કરીએ છીએ આ સોલ્યુશન મૂકેલું છે અને મિત્રો આ પેપરમાં કંઈક કટ ઓફ છે એ કહી શકાય કે ભાઈ એકસો છ છવ્વીસ સત્યાવીસ હાઇએસ્ટ કંઈક હતા અને એકસો સાતની આસપાસ એમનું કટ ઓફ અટકેલું હતું મારા અંદાજ મુજબ તો આ રીતના એમનું કટ ઓફ હતું એ આવા પેપરમાં તો તમને આમાંથી ખ્યાલ આવી શકે કે ભાઈ પેપર કેવું હતું અને તમને કેટલું આમાંથી ખ્યાલ આવે કે ભાઈ આપણું કેટલા રેન્ક હોય આપણે કેટલા ગુણ હોય તો આપણે આમાંથી ક કવર કરી શકીએ તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને મિત્રો હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે જ કરી લેજો કારણ તો કે ભાઈ હવેથી આવા સમયાંતરે અમુક અમુક સમયે આગળના જે પણ જૂના પેપરો જે પરીક્ષાઓ લેવાયેલી છે તો એમનું સંપૂર્ણ બીજા ઓપ્શનો સાથે પણ આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ